જોયું હતું એમાં 35-36 નંબરના પેજ સુધી આપણે ભણી ગયા હતા. હવે આપણે 37 નંબરનું પેજથી ભણવાની શરૂઆત કરવાની છે. તો બધાએ અત્યારે હિન્દીની બુક છે એમાં અત્યારે 37 નંબરનું પેજ અત્યારે કાઢશે. હવે આપણે ભણવાની શરૂઆત કરીએ. જો તમને 37 નંબરનું પેજ આપેલું છે એમાં શું આપેલું છે તો કે શબ્દોમાંથી ક ઠ ડ અણ દ અને ધ શોધી તેના ઉપર ગોળ રાઉન્ડ બનાવો. તો સૌથી પહેલાં તમને અહીં આપેલો છે ક, તો તમને કોષ્ટક આપ્યું છે તેમાંથી તમારે ક શોધવાનો છે. શું શોધવાનું છે? ક. તમને બધાને ખબર છે કે ક કેવો હોય, તમને બધાને ખબર છે આવો ક હોય, આપણે આગળ ભણી જ ગયા છીએ. તો તમારે આ કોષ્ટકમાંથી ક શોધવાનો છે ને એની ઉપર તમારે ગોળ રાઉન્ડ કરવાનું છે. ખબર પડી ગઈ? આટલું તમારે કરવાનું છે. તો આપણે જોવાનું છે, અહીંયા આપણને આપેલું છે કરમ, તો અહીંયા આપણને ક આપેલો છે એટલે એની ફરતે આપણે ગોળ રાઉન્ડ બનાવીએ છીએ. પછી શું આપેલું છે નીચે? ના ક. તો ત્યાં આપણે ગોળ કરવાનું છે. પછી શું આપેલું છે? રકમ. પછી એની નીચે શું આપેલું છે? બકરી. તો આ રીતે ગોળ કરવાનું છે. પછી શું આપેલું છે? નમક. તો અહીંયા કરવાનું. પછી આપેલું છે સડક. શું આપેલું છે? સડક. તેમાં અહીંયા કો આપેલો છે એટલે ત્યાં આપણે ગોળ કરીએ છીએ. પછી આપેલું છે ચમક. પેલું છે કછુઆ. જો આ રીતે ક ઉપર આપણે ગોળ રાઉન્ડ કરી નાખ્યા છે. જો કરી નાખ્યા ને બધાએ અત્યારે મારી સાથે સાથે બધાએ કરેલા હોવા જોઈએ. પછી એની બાજુમાં આપણને ઠ આપેલો છે. જો આ રીતે ઠ હોય અહીંયા આપણને આપેલો છે, એ ઠ ઉપર પણ આપણે ગોળ કરવાના છે. તો જોઈએ આપણે એને કરતા જઈએ છીએ. પહેલું આપેલું છે ઠગ. શું આપેલું છે? ઠગ. તો અહીંયા પહેલાં ઠ આપેલો છે ત્યાં કરવાનો છે. પછી નીચે શું આપેલું છે? પાઠ. શું છે? પાઠ. પછી આપેલું છે મઠ. પછી ઊઠ. જ્યાં જ્યાં ઠ હોય ત્યાં ત્યાં ગોળ કરવાના છે. પછી આપેલું છે પાઠક. શું આપેલું છે? પાઠક. પછી છે ગઠરી. પછી આપેલું છે ઠહર અને પાઠશાલા. શું આપેલું છે? સમજાણું આ રીતે કરી નાખવાનું છે. હવે ડ ઉપર. શેના ઉપર? ડ ઉપર. આવી રીતે આમ અહીંયા આપેલું છે પેડ. શું આપેલું છે? પેડ. તો અહીંયા ડ છે તેની ઉપર આપણે ગોળ કરીએ છીએ. પછી નીચે શું આપેલું છે? ડર. તો અહીંયા પછી બાજુમાં શું આપેલું છે? લડકા. શું આપેલું છે? લડકા. પછી આપેલું છે ડગર. શું આપેલું છે? ડગર. અને શું આપેલું છે એની પછી? પહાડ. તો અહીંયા ડ છે ત્યાં કરવાનો છે. પછી ડલિયા. પછી આપેલું છે સડક. તો અહીંયા વચ્ચે ડ છે ત્યાં. અને ડફલી.
જો કરી નાખ્યા. પછી અણ, એમાં આપેલું છે ગણપતિ. પેલા શું આપેલું છે? ગણપતિ. પછી શ્રવણ, અહીંયા છેલ્લો અણ આપેલો છે ત્યાં. બાણ, ફણ. પછી કિરણ, અહીંયા આપેલું છે ગોળ. પછી શું આપેલું છે? તૃણ. ચરણ. અને શું આપેલું છે? દર્પણ. હવે દ, દ ઉપર કરવાનું છે. શું આપેલું છે? દરવાજા. તો આપણે પછી દર્શન, પછી એની બાજુમાં શું આપેલું છે? સરહદ. પછી આપેલું છે દર્પણ. પછી શું આપેલું છે? દરબાર. એની પછી છે દરજી. પછી શું આપેલું છે? દશરથ. અને અદરક. જો આવી રીતે કરી નાખવાનું છે. પછી આપેલું છે ધ. તો ધ ઉપર આપણે કરવાનું છે ગોળ રાઉન્ડ. અહીંયા આપેલું છે ઈધર. પછી નીચે શું આપેલું છે? ધનવાન. પછી ધજા. પછી શું આપેલું છે? ધડામ. ધરતી. ધતુસ. અને શું આપેલું છે? ધડ. અને ધન. જો કરી નાખ્યું બધાએ. આ રીતે બધાએ ગોળ કરી નાખવાના છે. હવે તમારે જોડકા જોડવાના છે. આ રીતે સરખા જ જોડવાના છે. સમાન અક્ષરોના જોડકા બનાવો. અહીંયા તમને પહેલાં આપેલું છે ક સાથે જોડી નાખ. હવે અહીંયા આપણે ખ સાથે, ખ અહીંયા આપેલો છે એને જોડવાનું છે. પછી ગ આ રીતે જોડી નાખવાના છે. બધાએ પેન્સિલથી ને ફૂટપટ્ટીથી સમજાણું. સરસ ફૂટપટ્ટીથી જોડવાના છે. હાથેથી કોઈએ જોડકા જોડવાના નથી. ગ પછી અહીંયા આપેલું છે ખ. પછી શું આપેલું છે? અહીંયા ચ. ને અહીંયા છ. આ રીતે જોડી નાખ્યું. પછી બાજુમાં આપેલો છે જ. તો જને આપણે અહીંયા આપેલો છે જોડશું. પછી જ. અહીંયા ટ આપેલો છે. ઠ
પછી અહીંયા ડ, અહીંયા આપેલો છે ઢ. સમજાણું આ રીતે બધાએ જોડકા જોડવાના છે. પછી ત્રીજું અહીંયા આપણે જોડવાનું છે અણ. અણ જોડો આ રીતે જોડવાનો છે. પછી તો જોડાઈ ગયા બધાને આ રીતે જોડી નાખવાના છે. સમજાણું બધાને આ રીતે જોડી નાખવાના છે. અને હોમવર્કમાં છે એ આખું પેજ આપણે અત્યારે કરાવ્યું 37 નંબરનું પેજ. હોમવર્કમાં એકવાર રફ બુકમાં કરવાનું છે. કેમાં? રફ બુકમાં એકવાર કરીને લાવવાનું છે. આખું પેજ આપણે અત્યારે કર્યું, આજે આખું એ એકવાર કરીને લાવવાનું છે રફ બુકમાં. અને ફોટો પાડીને તમારે મોકલવાનો રહેશે. સમજાઈ ગયું? આટલું તમારે કરવાનું છે. અને પછીનું છે એ આપણે આગળના લેક્ચરમાં જોશું.